ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર જીનલ પ્રજાપતિ તમારી સાથે પ્રાથમિક ચામડીના રોગો વિશે વાત કરીશ. હવે આપણે ચામડીના જુદા જુદા પ્રકારો વિશે વાત કરીએ જે રોજિંદા જીવનમાં આપણને જોવા મળે છે. ચામડીના રોગોના બે પ્રકારના હોય છે. એક, ચામડી પર નહીં ઉપસેલા, અને બીજા, ચામડી પર ઉપસેલા, જેમાં પહેલાં આપણે જોઈશું કે જે ચામડી પર ના ઉપસેલા હોય. તે બે પ્રકારના છે, એક મેક્યુલ અને પેચ. મેક્યુલમાં નાના નાના આપણને લિઝન્સ જોવા મળે છે જે નોર્મલ સ્કિન કલર કરતાં અલગ કલરના હોય છે, જ્યારે પેચમાં આપણને 1 સેન્ટીમીટર કરતાં મોટા મોટા લિઝન્સ જોવા મળે છે. બીજા પ્રકારમાં આવશે ચામડી પર ઉપસેલા પ્રકારના, એટલે કે પાલ્પેબલ લિઝન્સ, જેમાં પહેલાં છે પેપ્યુલ. પેપ્યુલમાં સોલિડ ચામડી પર એક એલિવેશન હોય છે જેની સાઇઝ 1 સેન્ટીમીટર કરતાં નાની હોય છે. બીજા પ્રકારના લિઝન્સમાં આવશે નોડ્યુલ, જે સોલિડ સ્કિન એલિવેશન હોય છે અને જેની સાઇઝ 1 સેન્ટીમીટર કરતાં મોટી હોય છે, જે ડીપરલી ઇન્વેડેડ હોય છે. ત્રીજા પ્રકારમાં આવશે પ્લેક, જે એકદમ ડિફ્યુઝલી સ્કિન એલિવેશન હોય છે અને જેની સાઇઝ 1 સેન્ટીમીટર કરતાં ઘણી મોટી હોય છે. ઘણીવાર તેના પર સ્કેલ્સ પણ જોવા મળે છે. ચોથા પ્રકારમાં આવશે વસાઈકલ, જે ચામડી પર ઉપસેલા હોય છે પણ તેનામાં પાણી ભરાયેલી નાની નાની ફોડલીઓ થાય છે જેની સાઇઝ 1 સેન્ટીમીટર કરતાં ઓછી હોય છે. બીજા પ્રકારના લિઝનમાં બુલ્લા, જે એકદમ મોટી સાઇઝના, 1 સેન્ટીમીટર કરતાં વધારે સાઇઝના મોટા મોટા લિઝન્સ જોવા મળે છે. થર્ડ છે પશ્યુ, જે સ્કિન ઉપર ઉપસેલા, જેમાં પસ ભરાયેલું હોય છે. અને પાંચમું છે એપ્સિસ, જે 1 સેન્ટીમીટર કરતાં વધારે સાઇઝના અને સ્કિન પર ઉપસેલા, જેમાં પરુ ભરાયેલું હોય છે. આ એક ફ્લો ચાર્ટ છે જેમાં બધા જ પ્રકારના સ્કિન લિઝન્સ સમજાવેલા છે. સ્કિન લિઝનના પ્રકારમાં પાલ્પેબલ અને નોન પાલ્પેબલ. નોન પાલ્પેબલમાં મેક્યુલ અને પેચ. મેક્યુલમાં 1 સેન્ટીમીટર કરતાં નાની સાઇઝના અને પેચમાં 1 સેન્ટીમીટર કરતાં મોટી સાઇઝના. પાલ્પેબલમાં બે પ્રકાર છે, સોલિડ અને નોન સોલિડ. સોલિડમાં સ્મોલમાં પેપ્યુલ, જે 1 સેન્ટીમીટર કરતાં નાની સાઇઝના. લાર્જમાં નોડ્યુલ અને પ્લેક જોવા મળે છે. નોન સોલિડમાં ફર્સ્ટ ફ્લુઇડ સ્પિલ અને પસ ફિલ. ફ્લુઇડ સ્પિલમાં સ્મોલ વસાઇકલ એન્ડ લાર્જ બુલ્લા, એન્ડ પસ ફિલમાં સ્મોલ પશ્યુલ એન્ડ લાર્જ એપ્સિસિસ. હવે આપણે જુદા જુદા પ્રકારના સ્કિનના રોગો વિશે વાત કરીશું. પહેલું છે ઇમ્પેટિગો. ઇમ્પેટિગો એ બેક્ટેરિયાથી થતો સ્કિનનો રોગ છે જે હાઇજીન ના રાખવાથી થતો હોય છે, જેમાં મલ્ટીપલ પશ્યુલ્સ જોવા મળે છે, જે બાળકોમાં વધારે કોમનલી થાય છે અને બાળકોમાં વધારે એગ્રેસિવ અને બુલ્લસ ટાઈપના લિઝન્સ પણ જોવા મળે છે. જેના મેનેજમેન્ટ માટે હાઇજીનને ઇમ્પ્રૂવ કરવાની અને જે સ્કિન લિઝન્સવાળા પેશન્ટ હોય એમને ડિસઇન્ફેક્ટન્ટ ક્લોર હેક્ઝિડિનથી સ્કિનની સાફ સફાઈ કરવી. બીજો રોગ છે સ્કેબીસ. સ્કેબીસ ઇન્ફેક્શન એ નાના ઇન્સેક્ટ માઇટથી થાય છે અને એના ક્લિનિકલ ફીચરમાં પેશન્ટ મોસ્ટલી ખંજવાળ સાથે આવે છે, જે મોસ્ટલી રાત્રે જોવા મળે છે. એ ખંજવાળના લીધે પેશન્ટના ઉપર સ્ક્રેચ માર્ક પણ જોવા મળે છે. ખંજવાળ બહુ જ વધારે હોય છે. ઘણીવાર લિઝનના પહેલાં પણ, 1 મહિના પહેલાં પણ એ પેશન્ટ પ્રેઝન્ટ કરે છે. તે મોર કોમનલી ફિંગર્સની વચ્ચે, ઇન્ટર ડિજિટલ સ્પેસ, અને મોસ્ટલી સ્કેબીઝમાં ફેમિલી હિસ્ટ્રી પ્રેઝન્ટ હોય છે. એટલે એના મેનેજમેન્ટ માટે ગામા બેન્ઝાઇલ હેક્ઝાક્લોરાઇડ આખી બોડી પર લગાવવાનું
ખાલી 12 કલાકમાં. 12 કલાક માટે લગાવી અને સવારે ધોઈ દેવાનું, જે માટે આખા ફેમિલીને એક સાથે ટ્રીટ કરવું પડે છે. બીજો છે હર્પીસ સિમ્પ્લેક્સ, જે વાયરલથી થતું સ્કિન ઇન્ફેક્શન છે, જેમાં બહુ બધી વેસિકલ્સ થવા લાગે છે અને મોસ્ટલી લિપ સરાઉન્ડ અને ફેસ પર જોવા મળે છે, અને ઘણીવાર તેનાથી આંખોમાં લાલાશ અને રેડનેસ બી થઈ જાય છે. તેના મેનેજમેન્ટ માટે ક્લોરહેક્સિડિન, જે લિઝન સ્કિન પર હોય એના પર લગાડવામાં આવે છે, અને જો તેમાં આંખો ઇન્વોલ્વ હોય તો તેના માટે એ સાયક્લોવિર્સ આઈ ડ્રોપ પણ યુઝ થાય છે. થર્ડ છે હર્પીસ ઝોસ્ટર, જે ઓલ્સો વાયરલ ઇન્ફેક્શન છે, અને તે હર્પીસ ઝોસ્ટરવાળા લોકોમાં પાસ્ટ હિસ્ટ્રી હોય છે ચિકન પોક્સની, અને જેની પેશન્ટ મોસ્ટલી એકદમ પેઇનફુલ વસાઇકલ્સથી આવે છે, જેમાં એક જ સાઈડનું ડર્મેટોમ ઇન્વોલ્વ હોય છે, તો મિડલાઇનથી બીજી બાજુ એ લિઝન્સ જતા નથી. અને જે ચિકન પોક્સનો વાયરસ હોય એ એઝ અ ડોર્મન્ટ નર્વ રૂટમાં રહેતો હોય છે, અને જ્યારે બી ઇમ્યુનિટી ઓછી થઈ જાય એના પછી એ વાયરસ એક્ટ કરે છે. અને એના મેનેજમેન્ટ માટે મોસ્ટલી એ સાયક્લોવિર ટેબ્લેટ્સ આપતા હોય છે અને પેઇન રિલીફ માટે પેરાસિટામોલ આપે છે. ચોથું છે અર્ટિકેરિયા, તેને ગુજરાતીમાં શીલસ તરીકે ઓળખીએ છીએ. એક એલર્જી રિએક્શન છે સ્કિનનું, જેમાં બહુ બધા પેપ્યુલ્સ અરાઇઝ થાય છે, જે વિધિન મિનિટ્સ ઓર અવર્સમાં બી અરાઇઝ થાય છે, જે વેરિએશન ઓફ સાઇઝ એન્ડ શેપ્સ જોવા મળે છે લિઝનમાં, એન્ડ સમટાઇમ્સ એ ઇચી હોય છે, અને ઓલ્સો ઇન એગ્રેસિવ કેસીસમાં બ્રીથિંગ ડિફિકલ્ટી જોવા મળે છે. તેના મેનેજમેન્ટ માટે ટેબ્લેટ ક્લોરફિનેરેમાઇન એક ટાઈમ પર અને રિપીટ કરવાનું 12 કલાક પછી, જ્યાં સુધી લિઝન્સ ઓછા ના થઈ જાય ત્યાં સુધી આપણે રિપીટ કરવું પડે. અને ફર્સ્ટ આપણે એલર્જન્સને આઇડેન્ટિફાય કરી અને એને અવોઇડ કરવાનું, અને ઇન એગ્રેસિવ કેસીસમાં આપણે એડ્રીનાલિન અને કોર્ટિકોસ્ટીરોઇડ્સ એટલે કે હાઇડ્રોક્લોર કોર્ટિસોન પણ યુઝ કરીએ છીએ. થર્ડ કેન્ડિડિયાસિસ, કેન્ડિડિયાસિસ અલગ અલગ ટાઈપના જોવા મળે છે. એક તો નખમાં થાય એટલે પાયરોનોક્યલ, પછી મોઢામાં થાય તો ઓરલ થ્રસ, અને થર્ડ છે વલ્વોવજાઇનાઇટિસ. આ એક ફંગલ ઇન્ફેક્શન છે અને નખમાં જે થાય છે જે વેટ વર્ક કરતા હોય એ લોકોમાં મોસ્ટ કોમનલી જોવા મળે છે, જેમાં પોસ્ટિરિયર નેલ ફોલ્ડ પર અફેક્ટેડ થાય છે અને જેમાં એકદમ સ્વેલિંગ અને પસ ડિસ્ચાર્જ બી ઘણીવાર થતો જોવા મળે છે. જેના મેનેજમેન્ટ માટે ક્લોટ્રાઇમેઝોલ લોશન નેલ ફોલ્ડ પર લગાવવાનું હોય છે, જે 4 થી 6 અઠવાડિયા માટે. ઓરલ માઉથમાં જે થાય છે એ વ્હાઇટિશ કલરના પ્લેક્સ જોવા મળે છે, જે તમે ફોટોમાં જોઈ જ રહ્યા છો, અને જે મોસ્ટલી ઓરલ અને ઓરલ મેમ્બ્રેનમાં જે મુકોઝા અટેચ્ડ હોય તેના પર જોવા મળે છે. એના મેનેજમેન્ટ માટે બી ક્લોટ્રાઇમેઝોલ માઉથ પેઇન્ટ આપવામાં આવે છે, જે 2 થી 3 ટાઈમ દિવસમાં મોસ્ટલી 2 વીક્સ માટે આપવામાં આવે છે, અને ફ્લુકોનાઝોલ ટેબ્લેટ્સ આપવામાં આવે છે. થર્ડ છે વલ્વોવજાઇનાઇટિસ, જે ફિમેલમાં મોર કોમનલી કેન્ડિડિયાસિસથી વલ્વોવજાઇનાઇટિસ થાય છે, મોસ્ટલી ડાયાબિટીક અને ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ મધર્સમાં જોવા મળે છે, જેમાં ઇરિધમાં અને ઇડીમાં થઈ જાય છે વલ્વા આગળ. ઇચિંગ અને વજાઇનલ ડિસ્ચાર્જ એ મોર કોમનલી જોવા મળે છે, જેમાં વજાઇનલ ડિસ્ચાર્જ એકદમ દહીંના ફોદાના જેવો જોવા મળે છે. તેના મેનેજમેન્ટ માટે
क्लोट्राइमेजोल वजाइनल टेब्लेट्स फॉर 7 डेज एंड फ्लुकोनाजोल स्टेट डोज में आपवामां आवे छे। नेक्स्ट छे एक्जिमा એટલે કે ડર્મેટાઇટિસ, જેને ગુજરાતીમાં ખરજવું કહેવાય, એક ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ છે સ્કિનના દ્વારા જે જુદા જુદા ફેક્ટર્સથી અફેક્ટ થાય છે, જેમાં 3 સ્ટેજ જોવા મળે છે, એક્યુટ જે એક્યુટલી ઇરિધમા, ઇડીમા અને વસાઇકલ ફોર્મેશન, એના પછી સબ એક્યુટ જેમાં જે ઇડીમા અને જે વેસાઇકલ્સ હોય એ રિપ્લેસ ક્રસ્ટિંગ અને સ્કેલિંગમાં થઈ જાય। 3rd છે ક્રોનિંગ, જેમાં સ્કિનમાં પિગમેન્ટેશન અને લાઇકિનિફિકેશન, મીન્સ સ્કિનની ચામડી જે હોય એકદમ થીક થઈ જાય છે। એના મેનેજમેન્ટ માટે ફર્સ્ટ આઇડેન્ટિફાય ધ કોઝ, તો પેચ ટેસ્ટિંગ કરવાનું, કોન્ટેક જે હોય એનાથી જેનાથી એક્ઝિમા થતું હોય એને રિમૂવ કરવાનું અને હાઇજીન મેન્ટેન રાખવું। નેક્સ્ટ છે સિબોરિક ડર્મેટાઇટિસ, તેના એટલે આપણે ગુજરાતીમાં એને ખોડો કહીએ છીએ, જેમાં ક્રોનિકલી ગ્રીસી સ્કેલિંગ જોવા મળે છે, જે મોસ્ટલી માથામાંથી નેઝોલેબિયલ ફોલ્ડ અને ગ્રોઇન્સમાં જોવા મળે છે। તેના મેનેજમેન્ટ માટે મિકોનાઝોલ લોકલી 2 ટાઈમ્સ ઇન અ ડે ફોર 3 વીક્સ આપણે આપીએ છીએ, અને ટોપિકલ સ્ટીરોઇડ લિશન્સ પણ આપવામાં, લોશન્સ પણ આપવામાં આવે છે, બીટા મિથાઝોલ। નેક્સ્ટ છે એટોપિક ડર્મેટાઇટિસ, એ ક્રોનિક પ્રુરાઇટિક લિઝન્સ છે, એમાં ખંજવાળે બહુ આવે, ફેસ, નેક અને ફ્લેક્સર્સ ઓફ ધીસ સ્કિન જોવા મળે છે, જેના મેનેજમેન્ટ માટે ક્લોરફિનેરામાઇન્સ 3 ટાઈમ્સ ઇન અ ડે જ્યાં સુધી લિઝન્સ રિઝોલ્વ ના થઈ જાય ત્યાં સુધી, અને ક્લોબીટાઝોન બ્યુટ્રેટ સ્ટીરોઇડ્સની ક્રીમ બી આપવામાં આવે છે। એન્ડ સમટાઈમ્સ ફોર ઇચિંગ આપણે ઇરિટેટિંગ ક્લોથ, નોન ઇરિટેટિંગ ક્લોથ્સ પણ યુઝ કરવા માટે પ્રિફર કરીએ છીએ। નેક્સ્ટ છે ફંગલ ઇન્ફેક્શન અધર ટીનિયા વર્સિકોલર, જે સ્કેલી હાઇપોપિગમેન્ટેડ એટલે કે નોર્મલ સ્કિન કલર કરતાં અચ્છા કલરના પેચીસ જોવા મળે છે, જે ઘણીવાર લાર્જ ઇરેગ્યુલર બી હોય છે, જેના ટ્રીટમેન્ટમાં મિકોનાઝોલ ક્રીમ ટોપિકલી એડવાઇઝ કરીએ છીએ, અથવા તો ટોપિકલી ક્લોટ્રાઇમેક્ઝોલ એડવાઇઝ કરીએ છીએ। રિંગવમ, રિંગવમને ગુજરાતીમાં દાદર તરીકે ઓળખવામાં આવે છે, જેમાં આજુબાજુ નાની નાની વસાઇકલ અને વચ્ચે પ્લેન લિઝન્સ હોય છે, જે નોર્મલી કોઈન શેપનું હોય છે। તેના અલગ અલગ ટાઈપ્સ છે, ટીનિયા કપાઇટિસ એટલે કે જે માથામાં અને વાળમાં જોવા મળે છે, ટીનિયા બાર્બી એટલે બિયર્ડ એરિયામાં જોવા મળે છે, ટીનિયા કોર્પોરિસ જે ટ્રંક પર જોવા મળે છે, ટીનિયા ક્રૂરિસ એટલે ગ્રોઇન અને ઇન્ગ્વાઇનલ રિજનમાં જોવા મળે છે, ટીનિયા મેનમ એટલે હાથમાં જોવા મળે છે,
અને ટીનિયા અંગમ એટલે જેમાં નેલમાં ઇન્ફેક્શન થાય છે, અને ટીનિયા પેડિસ જેને એથ્લેટ ફૂટ તરીકે ઓળખવામાં આવે છે, જે પગમાં ઇન્ફેક્શન થાય છે. તેની ટ્રીટમેન્ટ માટે મોસ્ટલી મિકોનાઝોલ ટોપિકલ અને ક્લોટ્રાઇમેઝોલ ટોપિકલ આપવામાં આવે છે, જેના સિવિયર કેસીસમાં ફ્લુકોનાઝોલ અને સ્ટીરોઇડ્સ પણ પ્રિસ્ક્રાઇબ થાય છે. સોરિયાસિસ આ એક ઇરિધમેટસ માર્જિનેટેડ પ્લેક્સ હોય છે આ ડિઝીઝમાં, જેમાં સિલ્વર શાઇની સ્કેલ્સ નીકળે છે, જેને આપણે રિમૂવ કરીએ તો તેમાં બ્લડ પોઈન્ટ્સ ઉઝિંગ થતા જોવા મળે છે. મોસ્ટલી બોની એરિયાઝ લાઇક શીન ઓફ ટીબિયા, પ્રેશર સાઇડ્સ અને એક્સટેન્સર ઓફ બોડીમાં જોવા મળે છે, જેની ટ્રીટમેન્ટ માટે સેલિસિલિક એસિડ એન્ડ ઇન કેસ ઓફ ઇચિંગ વી કેન યુઝ સોફ્ટ પેરાફિન. સિવિયર કેસીસ માટે સ્ટીરોઇડ હાઇડ્રોકોર્ટિસોન પણ યુઝ થાય છે. અવોઇડ માટે સ્ટ્રેસ ફેક્ટર, સનલાઇટ, ડ્રગ્સ એ બધું અવોઇડ કરીએ તો સારું. લાસ્ટ છે ડ્રગ ઇરુપ્શન. મેઇનલી ઇન્જેક્ટેડ, ઇન્હેલેટેડ અને ઇન્સ્ટિલેટ ડ્રગ્સના લીધે થાય છે. મેનિફેસ્ટેશન ઇમિડિયેટ કે લેટ બી હોઈ શકે. મોસ્ટલી સ્કિન લિઝનમાં મેક્યુલર, અર્ટિકેરિયલ, પેટિકિયલ અને પર્પ્યુરિક કે બુલસ ટાઈપના હોઈ શકે છે, જેની ટ્રીટમેન્ટમાં મોસ્ટલી એન્ટીહિસ્ટામિનિક ક્લોરફિનેરામાઇન અથવા કેલેમાઇન લોશન પણ પ્રિસ્ક્રાઇબ થાય છે, અને સિવિયર કેસીસમાં સ્ટીરોઇડ આપવામાં આવે છે, અને જે ડ્રગ્સ ઇન્સ્ટિલ કે ઇન્હેલ્ડ હોય એને સ્ટોપ કરવામાં આવે છે.
થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ લિસનિંગ માય વિડીયો.